પોરબંદરમાં જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જૈન તપસ્વીઓ નાના બાળકો માત્ર ગરમ પાણી પીને 5 થી 16 દિવસ સુધીના આકરા ઉપવાસ કરી રહ્યા છે. પોરબંદરમાં પર્યુષણ પર્વની આસ્થાભેર જૈન સમાજ દ્વારા ઉજવણી થઈ રહી છે. ત્રણેય જિનાલયોમાં ધાર્મિક આયોજનોમાં ભાવિકો ઉમટી રહ્યા છે. ધાર્મિક અનુષ્ઠાનો, પ્રાર્થના, પ્રવચન, પૌષધ, પ્રતિક્રમણ એ જપતપ સાથે ઉજવણી થઈ રહી છે, જેમાં જૈન સમાજના નાના બાળકો પણ જોડાયા છે અને આકરું તપ કરી રહ્યા છે. જૈન સમાજના દેવ કમલભાઈ ગોસલિયા નામનો 13 વર્ષીય કિશોર 8 ઉપવાસ કરી રહ્યો છે. ધોરણ 8માં અભ્યાસ કરતો પ્રીત મિલનભાઈ ભલસાણી નામનો 12 વર્ષનો બાળક પણ 8 ઉપવાસ કરી રહ્યો છે. ધોરણ 6માં અભ્યાસ કરતો યક્ષ જિજ્ઞેશભાઈ વરિયા નામનો 10 વર્ષનો બાળક 9 ઉપવાસ કરી રહ્યો છે. આજે ઉપવાસનો 6ઠો દિવસ છે. ધોરણ 10માં અભ્યાસ કરતી યેશા અને યશવી ડિમલભાઈ પારેખ નામની બંને બહેનોએ તારીખ 15 ઓગસ્ટથી ઉપવાસ કરી રહી છે. બંને બહેનોએ 16 દિવસના ઉપવાસ કરવાની ભાવના છે. આ ઉપરાંત ધ્યાન હિતેશભાઈ પારેખ નામનો 13 વર્ષીય તરુણ 4 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે અને આગળ પણ ઉપવાસ કરવાની ભાવના છે. આ ઉપવાસ દરમિયાન માત્ર ઉકાળીને ગરમ પાણી જ પીવામાં આવે છે. ઉપવાસ દરમિયાન ફ્રૂટ, દૂધ, અન્ન લેવામાં આવતું નથી. સૂર્યોદય પછી 48 મિનિટ બાદ પાણી પીવાનું હોય છે અને બાદ સૂર્યાસ્ત પહેલા 48 મિનિટ પહેલા પાણી પીને ઉપવાસ કરી રહ્યા છે. આવતીકાલે રવિવારે મહાવીર જન્મનું વાંચન કરવામાં આવશે. આ ઉપરાંત જૈન સમાજના લોકો દ્વારા સુપન એટલે કે સ્વપ્ન ઉતરશે. વાજતે ગાજતે લોકો જોડાશે અને 14 સુપનને માથે લઈને મૂકશે. સુપનના ઘીની ઉછામણી સહિતના કાર્યક્રમો યોજાશે. વિરેન્દ્ર ભાષાવડિયા જૈન ચેતામ્બર તગભગન સેક્રેટરી તરીકે ફરજભાઈ જાઉં છું. હાલ અમારે પવિત્ર પર્વ ગુરુ મહારાજ આદિથાણા તનના સાંધિધ્યમાં જોરજોરથી ચાલી રહ્યા છે. નાના નાના બાળકો, મોટા બાળકો, જે માની 12થી માંડીને 14 વર્ષ સુધીના છોકરી દીકરાઓ દીકરીઓ પણ મોટા ભાગના ઉપવાસ કરી રહ્યા. હાલની તકે સાધુજી મહારાજના સાનિધ્યમાં આગળ વધવાની પણ ભાવના છે. બધાએ સાતામાં છે. જૈન જૈનેતરો બહુડી સંખ્યામાં પણ હાજર રહેલ છે અને આજે શાંતિના જિનાલયમાં 108 દીવાની આરતી જે ભાગ્યશાળી લાભ દે છે તેના હાથે ઉતારવામાં આવશે તથા આવતીકાલે મહાવીર જયંતિ સવારના 9 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થઈ જશે ને ભગવાનના 14 સુપન પણ વાતે ગાતે ઉતારવામાં આવશે. જે ભાગ્યશાળી સુપનનો લાભ લેશે તેઓને માથે લેવા, ફૂલની માળા પહેરવા તથા માથે લઈને સાધુજી મહારાજના વંદન કરશે. ત્યારબાદ સ્વામી વાત્સલ્ય હેરા ભવન ખાતે પણ ધન જમણ રાખવામાં આવેલ છે. હાલની તકે પર્યુષણ પર્વ સાધુજી મહારાજના માર્ગદર્શન તથા એના આશીર્વાદથી પણ થઈ રહ્યા છે. મારું નામ દેવકુમારભાઈ ગોસૈયા છે. અમારું આ જૈન ધર્મનું પાવન પર્યુષણ ચાલી રહ્યું છે, એમાં થઈ છે એ હું કરી રહ્યો છું. એમાં ગરમ પાણી જ પીવાનું હોય છે અને એમાં કોઈ જાતનું ફળ ફ્રૂટ કે કંઈ ખાવાનું ના હોય. એમાં ખાલી ગરમ પાણી અને સૂર્ય છો પછી ગરમ પાણી પણ બંધ, એવી રીતે એક 28 ચાલી રહી છે. હું કરું છું અને મને આગળ વધવાની ભાવના પણ છે. શું હોય છે આ ઉપવાસ દરમિયાન, કઈ રીતે હોય છે ઉપવાસ? ઉપવાસ દરમિયાન ખાલી ગરમ પાણી વાપરવાનું હોય છે, કઈ પણ પદાર્થ વાપરવાના હોતા નથી ને સૂર્યાસ્ત પછી પાણી પણ બંધ, પછી ડાયરેક્ટ બીજા સવારે વાપરવાનું હોય છે. નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવેલા આ કાર્યના કારણે પરિવારજનો અને જૈન સમાજમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે. જૈન સંપ્રદાયમાં પર્યુષણમાં 28 તપનું આગવું મહત્વ હોય છે. ત્યારે નાના ભૂલકાઓનું આ તપ જ્યારે પૂર્ણ થશે ત્યારે તેના પાળના કરવા પરિવારના વડીલો અને સગા સંબંધીઓ, જૈન અગ્રણીઓ હાજર રહેશે અને બાળકોને પોતાના હાથે પાળના કરાવશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.